સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો ગુરુવાર, ઈસુના દિવ્યરૂપ દર્શનનું પર્વ. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશ, અધ્યાય 17, કલમ 1-9. 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. અને એકાએક મોશે અને એલિયા ઈસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા. ત્યારે પીતરે ઈસુને કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું. જો આપની ઈચ્છા હોય તો હું અહીં 3 મડોલી ઊભી કરું, એક આપને માટે, એક મોશેને માટે ને એક એલિયાને માટે. હજી તે બોલતો હતો ત્યાં એક તેજોમય વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું, એનું કહ્યું સાંભળજો. આ સાંભળીને શિષ્યો ભયના માર્યા ઊંધે મોડે ભોંય પર પડ્યા. એટલે ઈસુએ તેમની પાસે આવી સ્પર્શ કરીને કહ્યું, ઊભા થાઓ, ડરો નહીં. અને તેમણે આંખો ઊંચી કરીને જોયું તો ઈસુ સિવાય કોઈ નજરે ન પડ્યું. પર્વત પરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમને થયેલા દર્શનની કોઈને વાત કરશો નહીં. વાદળ ઉપર આરૂઢ ઈસુ પોતાના પિતા અને એલિયા સાથે સફેદ ઊન જેવા વસ્ત્રોમાં વાતો કરતા દેખાય અને સંભળાય છે. કેવા ધનભાગ્ય! જે વાણી ઈસુને સંભળાય તે તેમના શિષ્યોને પણ આત્મસાત કરવા મળી. જે ઈસુ પિતા પાસેથી આવેલા છે તેમનો સાક્ષાત્કાર તેમની વાણી, તેમનો પોશાક, તેમનું વચન, તેમની આભા, આ બધું એક જ સમયે આપણને જોવા, સાંભળવા અને અનુભવવા મળે એનાથી રૂડું શું? પ્રભુ પિતા તરફ ઈસુને સત્તા, મહિમા અને રાજ્યાધિકાર મળે છે. પિતર અને તેના સાથીઓ આભા થઈ ગયેલા. ઈસુ ઈશ્વર અને માનવ છે. આ સત્ય પીતર, યાકોબ અને ઈસુના વહાલા શિષ્ય યોહાનને લાદ્યું. મોશે અને એલિયા જેવા મહાન પૈગંબરોથી ઈસુની વધુ ગાઢ ઓળખ આપણને મળી. પ્રભુ કહે છે, આ મારો પ્રિય પુત્ર છે, તે કહે તેમ કરજો અને તેનું સાંભળજો. જે ઈસુનું કહ્યું સાંભળે છે તેમને ઈસુ સંભાળે છે. આપણે આળા અવળા થનારા જનો છીએ, ઈસુથી ઘણીવાર દૂર ચાલ્યા જતા હોઈએ છીએ. બસ એ સમયે થોડું અટકી જવા, ઈસુનું સાંભળવા અને તેમની તરફ પાછા વળવાનું આહ્વાન અને આકાશવાણી સંભળાય છે. ચાલો કાન ધરીએ. શું હું ઈશ્વરની વાણી રોજ વાંચું છું અથવા સાંભળું છું? હું ઈસુની દિવ્યતામાં શ્રદ્ધા ધરાવું છું? હું તેમની સત્તા સર્વોપરી છે એવો વિશ્વાસ રાખું છું?